મેળવ્યા હવે પાર્ટ ટુ ની અંદર આપણે જે તમે ધોરણ માં ભણી ચૂક્યા છો એટલે કે શૂન્ય યથાર્થતા એટલે કે કોઈ પણ જે તમને અવયવ આપેલો છે એ બહુપદીનો શૂન્ય છે કે નહીં એ ચેક કરવાનું છે તો એ શૂન્ય ચેક કરવા માટે એ શૂન્ય છે કે નહીં એ ચેક કરવા માટે સૌથી પહેલા આપણે એને શૂન્ય માની લઈ અને ત્યારબાદ પછી એને ચેક કરી કે ખરેખર શૂન્ય છે કે નહીં તો તે કઈ રીતે ચેક થાય એ આપણે તમે ધોરણ નવ ની અંદર શીખી જ ચૂક્યા છો તો આપણે માત્રને માત્ર યાદ કરવાનો છે હા ધોરણ દસ ની અંદર છે એ આમ તમારે ટોપિકની અંદર આવતું નથી પણ બોર્ડ છે તો બોર્ડની એક્ઝામમાં ધોરણ નવમાં ધોરણ આઠ માં આવી ગયેલા ટોપિક વિશે પણ પૂછી શકાય તો આપણે ચર્ચા અહીં આ ટોપિક આપણા ચેપ્ટર ની અંદર આની ચર્ચા કરવી છે એ અગત્ય બની જાય છે

તો આપણે જે યથાર્થતા જોવાની છે કે ખરેખર અવયવ છે કે નહીં ચકાસવાનું કીધું છે એટલે આપણો જવાબ હા પણ હોઈ શકે અને ના પણ હોય શકે તમને સાબિત કરવાનું કીધું હોય તો જ એ હા હોય શકે તો અહીં ચકાસવાનું કીધું જોઈએ કે આ અવયવ આવે છે કે નહીં પરંતુ અવયવ આવે એના માટે આપણે બહુપદીનું એક શૂન્ય એક્સ માઇનસ ત્રણ છે તો શૂન્ય હોવાથી એને આપણે એક્સ માઇનસ ત્રણ ઇક્વલ ટુ આપણે શું લઈ લેશું તો એક્સ બરાબર શું આવી જશે તો કે ત્રણ તો આ કિંમત છે ત્રણ મૂકીશ આપેલી બહુપદી ની અંદર જ્યારે હું એક્સની કિંમત ત્રણ મૂકીશ અને મને જો જવાબ જીરો આવે જો મને જવાબ જીરો આવે એનો મતલબ કે શેષ જીરો છે બહુપદી ની અંદર આનો જવાબ આ જે બરાબર ત્રણની કિંમતો મૂકું તો એનો મતલબ શું થાય એનો એનો જે જવાબ જીરો આવે એનો મતલબ એવો થાય કે શેષ જીરો શેષ જીરો હોય એટલે કે પી ઓફ એક્સ નો જવાબ જીરો આવે તો એવું સાબિત થઈ ગયું કે આપેલો છે એ એનો અવયવ છે એટલે કે આપેલ બહુપદીને એના વડે ભાગી શકાય છે તો એનો અવયવ હોય જ તો હવે આપણે ચેક કરી છીએ કે આપણો જવાબ જીરો આવે છે કે નહીં તો ચેક કરી ચાલો સૌથી પહેલા હું બહુપદી આપેલી છે હવે હું શું મૂકીશ તો 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 કે બરાબર બધે ત્રણ મૂકી દેવાનું છે અહીંયા પણ એક્સ બરાબર ત્રણ અને અહીં પણ એક્સ બરાબર આપણે ત્રણ ને ત્રણ જ છે તો જ્યાં એક્સ હોય ત્યાં આપણે ત્રણ મૂકી દીધું હવે સાદુરૂપ આપું છું તો ત્રણ નો વર્ગ છે એ નવ થશે અહીં બે તેરી છ થશે અને ત્રણ ના ત્રણ એમ નમ હવે આપણે જોઈએ તો માઇનસ છ ને માઇનસ ત્રણ એટલે માઇનસ નવ થઈ જાય અને નવ માંથી નવ જાય એટલે જવાબ થઈ જાય જીરો તો પી ઓફ થ્રી ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળ્યું છે ઝીરો તો વિદ્યાર્થી મિત્રો આપણે ઝીરો જવાબ આવે એનો મતલબ શું થાય તો કે આપેલ બહુપદીને આ અવયવ વડે ભાગી શકાય છે એટલે કે એ અવયવ છે આ બહુપદીનો અવયવ છે એવું સાબિત થાય છે એટલે આપણે નીચે તેથી એ આપેલ બહુપદીનો અવયવ છે આપેલ બહુપદીનો અવયવ છે આવું આપણે સાબિત કરી દીધું કે એક્સ માઇનસ ત્રણ છે એ આપેલ બહુપતિનો અવયવ છે હવે આપણને બીજો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો આ બોર્ડની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે જે ખૂબ જ છે અને કઈ રીતે આપણે ચેક થાય એ આપણે જોઈ લઈએ સૌથી પહેલા આપણને આપેલું જે એક્સ માઇનસ ટુ એટલે એક્સ માઇનસ ટુ બરાબર શું લઈ લેશું તો કે ઝીરો કારણ કે આપણે એક્સની કિંમત જોઈ છે તો એક્સ બરાબર ઝીરો કરી ત્યારે આપણને એક્સની કિંમત શું મળે છે

ત્યાં હું બે મૂકી દઈશ જ્યાં એક્સ છે ત્યાં હું બે મૂકી દઈશ હવે સાદરૂપ આપી તો બે નો ઘન બે નો ઘન કેટલો થાય તો બે નો ઘન થાય આઠ અહીં બે નો વર્ગ બે નો વર્ગ કેટલો થાય તો કે ચાર અહીં આઠ ના આઠ એમનમ ચાર દુ આઠ તો ફરીથી અહીં આઠ માંથી આઠ જાય એટલે કેટલો આવે જવાબ ઝીરો તો જ્યારે ઝીરો જવાબ આવે ત્યારે આપણે સ્ટેટમેન્ટ શું આપી છીએ તો કે જે આપણને ચેક કરવાનું કીધું હતું એ અવયવ એટલે કે એક્સ માઇનસ ટુ આ જે છે એ આપેલ બહુપદીનો અવયવ છે આપેલ બહુપદીનો અવયવ છે હજુ પણ એક ક્વેશ્ચન આપણે જોઈ લઈએ એટલે કે આપણને આઈડિયા ક્લિયર થાય કે કઈ રીતે આપણે છે એ અવયવ છે કે નહીં એની આપણે યથાર્થ ચેક થાય એના માટેનો આપણે લાસ્ટ એક્ઝામ્પલ હજુ પણ એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ તો અહીં તમને ક્વેશ્ચન આપેલો છે કે એક્સ પ્લસ ટુ એ બહુ કદી આપેલી છે પી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યુબ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ ટુ એનો અવયવ છે એમ ચકાસો ચેક કરવાનું છે કે નહીં તો આપણે સૌથી પહેલા આપણને જે અવયવ આપેલો છે એના બરાબર આપણે ઝીરો લઈ લઈ તો અહીં

અને જો જવાબ જીરો નહીં આવે તો એ અવયવ નથી તો આપણે ચેક કરીએ કે જવાબ જીરો આવે છે કે નહીં સૌથી પહેલા આપણને આપેલ બહુ બધી લખશું તો પી ઓફ એક્સ ઇઝ ઇકવલ ટુ શું આવશે તો કે ક્યુબ પ્લસ એક્સ અને પ્લસ ટુ તો આ આપણને બહુ આપી આઈપી છે હવે એની અંદર મારે એક્સની કિંમત કેટલી લેવાની છે તો કે માઇનસ ટુ તો અહીંયા માઇનસ ટુ નો ક્યુબ થશે એના માટે ખાસ ધ્યાન આપો કે જ્યારે કોઈ પણ માઇનસ નંબર હોય એની તમને ઘાત આપી હોય એ ઘાત એકી ઘાત હોય તો જવાબ માઇનસમાં જ આવે જો ઘાત બેકી હોય તો જવાબ પ્લસ માં આવે તો અહીંયા જે સૌથી પહેલા આપેલું છે માઇનસ બે ની ત્રણ ઘાત

નથી એટલે આપણે નીચે લખવું પડે કે પી ઓફ માઇનસ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો જવાબ ઝીરો થતો નથી તેથી એક્સ પ્લસ બે એ આપેલ બહુપદીનો અવયવ નથી એ આપેલ બહુપદી નો અવયવ નથી તો આપણને જે જ્યારે શૂન્યની યથાર્થતા ચકાસો એવા પ્રશ્નો પૂછે ત્યારે આપણે કઈ રીતે ચકાસશું તો કે જે આપણને ચેક કરવાનું કીધું છે એ અવયવને આપણે જીરો લઈ એ અવયવમાં એક્સ કે વાય કે વોટ જે ચલાવી પાસે એની કિંમત મેળવશું એ કિંમત મેળવીને બહુપદીની અંદર એ કિંમત મૂકી અને આપણે એનો સાદરૂપ આપીને ચેક કરશું કે એનો જે જવાબ છે બહુપદીનો જવાબ એ શૂન્ય મળે છે કે નહીં જો એ જીરો આવે તો જ માત્ર એ જે અવયવ આપેલો છે બહુપદીનો અવયવ હોય અધરવાઇઝ છે બહુ પદી અવયવ નથી હવે ચર્ચા કરી પેલો ક્વેશન છે કે એક્સક્યુબ માઇનસ ફોર એક્સ રેસ ટુ ફોર પ્લસ એક્સ સ્કવેર એના શૂન્યોની ની સંખ્યા કહેવાની છે કે આપેલી બહુ છે એમાં શૂન્યોની સંખ્યા કેટલી

ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો એવું જરૂરી નથી કે મોટામાં મોટી ઘાત છે કેટલો થશે તો કે ચાર અહીં શૂન્યોની સંખ્યા કેટલી થઈ જાય છે તો કે ચાર ત્યારબાદ હવે ઇઝી ક્વેશ્ચન થઈ ગયો કે બહુ આપેલી છે એક્સવેર માઇનસ ટુ એક્સ પ્લસ એક

એના ભિન્ન શૂન્યોની સંખ્યા અત્યાર સુધી તમને માત્રને માત્ર શૂન્યોની સંખ્યા આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો પણ હવે તમને પ્રશ્ન પૂછ્યો છે એક ક્યૂબના ભિન્ન શૂન્યોની સંખ્યા તો આની અંદર વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે તો વિદ્યાર્થીઓ ભૂલ એ કરે છે કે આની અંદર બહુપદીની મોટા મોટી ઘાત ત્રણ આપેલી છે એટલે જવાબ કરી નાખે છે ત્રણ પણ હા ત્રણ જવાબ ક્યારે આવે તો કે પ્રશ્ન તમને એવો પૂછ્યો હોત કે પી ઓફ એક્સ એટલે કે હોત તો તમને જવાબ ત્રણ આવે પરંતુ અહીં તમને ભિન્ન શબ્દ આપેલો છે અહીં તમે તમે કરો અને એના શૂન્ય મેળવો એક્સ ક્યુબ બરાબર જીરો કરો અને તમે એના શૂન્ય મેળવો તો એક્સ બરાબર જીરો એક્સ બરાબર જીરો અને એક્સ બરાબર જીરો જ થાય છે હવે તમે આ બધા જે શૂન્ય મેળ્યા એમાં તમે ભિન્ન ભિન્ન જુઓ

ભિન્ન શૂન્ય તમારે જ્યારે પૂછ્યું હોય ત્યારે તમારે શૂન્ય મેળવી અને પછી જ એનો જવાબ આપવો તો વિદ્યાર્થી મિત્રો થોડા ઘણા જે ક્વેશ્ચન છે એ એમસીક્યુ માટે છે એ તમે ખાસ ઓબ્ઝર્વ કરી અને એની ખાસ પ્રેક્ટિસ કરજો આવા ઘણા બધા ક્વેશ્ચન છે તમને નજરે આવશે જ તો એને સોલ્વ કરવા માટે છે આ પ્રકારનો કોન્સેપ્ટ છે માઇન્ડમાં ક્લિયર હોવો જરૂરી છે હવે પછીનો આપણો નેક્સ્ટ ટોપિક છે જે

સ્ક્રીન ઉપર દેખાય છે કે આવા આવા પ્રકારના આલેખ હોય તો હવે જે જે અત્યારે આલેખમાં તમને પર્વય આપેલો છે એ છે છે નીચેની નીચેની તરફ તરફ ખુલ્લો ખુલ્લો તો જે આપેલો પરંતુ આપણે અત્યારે ચર્ચા કરવાની છે શૂન્યની સંખ્યાની કે આ આલેખની અંદર કેટલા શૂન્ય હોય તો આ આલેખની અંદર પહેલા તો જોવાનું છે કે આલેખ છે એમાં બહુપદી પી ઓફ એક્સ છે

માત્રને માત્ર તમારે એ જ બિંદુ ગણવાના છે y અક્ષ પર જો એ છેદતું હોય તો એ બિંદુને અત્યારે ધ્યાનમાં લેવાના નથી એ શૂન્યની વાસ્તવિક શૂન્યની સંખ્યામાં નહીં આવે ખાસ કરીને તમને જ્યારે આ પ્રકારના પ્રશ્ન પૂછશે ત્યારે તમને વાસ્તવિક શૂન્યોની સંખ્યા એવો શબ્દ વાપરશે કેવા તો કે વાસ્તવિક શૂન્યોની સંખ્યા વાસ્તવિક શૂન્યોની સંખ્યા કેટલી આવું કહે ત્યારે તમારે માત્રને માત્ર એક અક્ષ ઉપર જ જોવાનું છે તો આપણે પેલા આલેખમાં જોઈ તો પેલા આલેખમાં જોઈ તો એક શખ્સ ઉપર કેટલા બિંદુ છે તો કે એક શખ્સ ઉપર આ એક અને આ બે તો આની અંદર જવાબ શું આવે તો આની અંદર જવાબ આવશે શૂન્યોની સંખ્યા કેટલી તો કે બે ત્યારબાદ બીજા આલેખમાં જોઈ તો બીજા આલેખની અંદર એ માત્રને માત્ર એક જ બિંદુમાં છેદે છે એટલે આવશે એક

એક શખ્સ ઉપર તો એક માં તો એક જ છે એક શખ્સની સંખ્યા આપેલી છે તો એ જોઈ તો એની અંદર જુઓ તો અહીં એક શખ્સ ને માત્ર ને માત્ર એક જ બિંદુમાં છેદે છે તો અહીં વાસ્તવિક શૂન્યની સંખ્યા કેટલી થઈ ગઈ તો કે એક કેવા શૂન્ય

આપણને ક્યાંય છેદબિંદુ મળતું નથી તો એનો મતલબ શું થશે તો કે અહીં પણ વાસ્તવિક આ ગ્રાફ ની અંદર આપણે શૂન્ય ગણશું તો કે એક બે ત્રણ ચાર પાંચ અને છ આ ગ્રાફ ની અંદર આપણને છ વાસ્તવિક શૂન્યો મળે છે કારણ કે એક્સ છ વખત છે એ છેદે છે ત્યારબાદ મળે છે એટલે એની અંદર વાસ્તવિક શૂન્યની સંખ્યા કેટલી થઈ જશે તો કે પાંચ તો વિદ્યાર્થી મિત્રો આપણા આજના આ પાર્ટની અંદર આપણે શું જોયું તો કે શૂન્યોની યથાર્થતા કઈ રીતે ચેક કરવી આપણને કોઈ પણ એક અવયવ આપી દીધો હોય ને બહુપદી આપેલી હોય એનો શૂન્ય છે કે નહીં ચેક કરવાનું કીધું હોય તો એમાં કઈ રીતે ચેક કરવું આપણે એના ત્રણ ક્વેશ્ચન જોયા ત્યારબાદ અમુક છે એ અલગ અલગ રીતે રીતે કઈ પૂછાય એવા એમસીક્યુ ની પણ આપણે ચર્ચા કરી તો એનો ખાસ ભિન્ન શબ્દ આપેલો હોય ત્યારે શૂન્ય ગણીને ચેક કરવું કે ખરેખર આની અંદર કેટલા ભિન્ન શૂન્ય મળે છે ત્યારબાદ આપણે આલેખને આધારે જે શૂન્યોની સંખ્યા પૂછાય છે આપણે એ જોયું તો આશા રાખું છું કે આજના આ પાર્ટની અંદર તમને બધા કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ ગયા હશે વિદ્યાર્થી મિત્રો આપણા આ વિડીયોને લાઈક કરો શેર કરો અને હજુ પણ જે વિદ્યાર્થી મિત્રોએ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ ખાસ સબસ્ક્રાઈબ કરો અને આપણા આ વિડીયોને વધુમાં વધુ શેર કરો તો વિદ્યાર્થી મિત્રો મળીએ નેક્સ્ટ પાર્ટની અંદર ત્યાં સુધી સર્વે વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ